આવો મળીએ ભૂલા પડેલા શ્વાસને વિશ્વાસ આપનાર એ ભૂમિયાને કે જેણે લાલ કિતાબની જ્યોત વડે કેટલાય જીવનને ઝગમગતા કર્યા છે, અને જાણીએ આ શાસ્ત્ર અને તેના ઉપાય. નમસ્કાર મિત્રો, હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, આજે તારીખ 14/1/2023 ને શનિવાર. મિત્રો, આમ જોવા જઈએ તો આજે તારીખ પ્રમાણે આજે ઉત્તરાયણ છે, બરાબર, મકર સંક્રાંતિ. પણ ના, આજે મકર સંક્રાંતિ નથી. મકર સંક્રાંતિના દાનનો જે સમય છે તે કાલે સવારથી થશે. આજે રાત્રે 8:30 આસપાસ સૂર્ય રાશિ બદલશે, એટલે આજના દિવસે એનું ફળ આપણને મળવાનું નથી, એનું ફળ આપણને કાલે મળશે, બરાબર. તો આજે આપણે જાણીએ કોણે શું કરવું જોઈએ, શું ન કરવું. અને આવતીકાલનો વિડિયો ચોક્કસ જોજો, એમાં તમને ઉત્તરાયણમાં શું કરવું, મકર સંક્રાંતિથી કોને કેટલો ફાયદો એ જાણવા મળશે, અને તે દિવસે કોને કયું દાન કરવું જોઈએ ને કયું કામ ન કરવું જોઈએ એની જાણકારી ચોક્કસ આપીશ. તો મિત્રો, આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ, મેષ રાશિવાળાએ આજે શનિ મંદિર જવું જોઈએ ને ભગવાનને સરસવના તેલથી અભિષેક કરવો જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ વ્યક્તિને હાનિ ન પહોંચે એનું ધ્યાન રાખજો, કોઈને હાનિ નથી પહોંચાડવાની. વૃષભ રાશિવાળાએ શું કહ્યું? વૃષભ રાશિવાળાએ પણ આજે શનિ મંદિર જવું જોઈએ, ભગવાનને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ. કાળા મરી અથવા અડદ અથવા તો એક મુઠ્ઠી બદામ ચોક્કસ મંદિરે દાન કરજો, અને ભગવાન પાસે આશીર્વાદ માંગજો કે અમને જીવનમાં બધા જ સુખ મળે. શું નથી કરવાનું? તો મિત્રો, આજે વધુ પડતા લાગણીશીલ નથી થવાનું, ઘણી બધી લાગણીઓ ઉભરાઈ ન જાય તમારામાંથી, એનું ધ્યાન રાખજો. મિથુન, મિથુન રાશિવાળાએ આજે શું કરજો? મિથુન રાશિવાળાએ આજે કોઈ અંધ વ્યક્તિને ખાવાનું ખવડાવવું જોઈએ, એને કંઈક રકમ દાનમાં આપી શકાય. શું નથી કરવાનું? તો મિત્રો, આજે અંધશ્રદ્ધાના દોરા નથી બાંધવાના, ધ્યાન રાખજો. દોરો બાંધવાથી કોઈનું કલ્યાણ નથી થતું. કર્ક રાશિ, કર્ક રાશિવાળાએ આજે શું કરજો? કર્ક રાશિવાળાએ આજે પોતાનો સ્વભાવ પ્રેમાળ રાખવાનો છે, થોડી નરમાશ રાખવાની છે. કોઈની પણ સાથે આજે વાત કરો ને તો ખૂબ સુંદરતાથી સ્વભાવમાં નરમી રાખીને વાત કરશો તો દિવસ ખરેખર ફાયદાકારક સાબિત થશે. ન ધારેલું કામ તમે આજે કરાવી શકશો. શું નથી કરવાનું? તો આજે કર્ક રાશિવાળાએ આજે પેલા જે ખોટા ઢોંગી સાધુ સંન્યાસી હોય ને એવાની સંગત નથી કરવાની. સિંહ રાશિ, સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને શનિદેવના આશીર્વાદ માંગવા જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ ઢોરને મારીને જે ચામડું ઉતાર્યું ને એમાંથી બનેલી કોઈ વસ્તુ હોય તો એ આજે ધારણ નહીં કરતા, એનાથી નુકસાન થાય. કન્યા રાશિ, કન્યા રાશિવાળાએ શું કહ્યું? કન્યા રાશિવાળાએ આજે શનિના જાનવરોને ખાવાનું આપવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારા ઘરમાં ઓફિસમાં બને ત્યાં સુધી અંધારું નહીં રાખતા, ક્યાંક ને ક્યાંક લાઇટ કરીને બેસજો. તુલા, તુલા રાશિવાળાએ આજે શું કરજો? તુલા રાશિવાળાએ આજે સરસવનું તેલ દાન કરવું જોઈએ અથવા માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં વહાવવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તુલા રાશિવાળાએ આજે ખાસ જે લોકો નોનવેજ ખાતા હોય એવા લોકોએ માછલીનું સેવન નહીં કરવું જોઈએ. આજે શનિવાર છે અને માછલી શનિનું જાનવર છે. વૃશ્ચિક, વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરજો? વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના કામધંધાના સ્થળ પર સમયસર હાજર થવું જોઈએ, ભૂલ ન થાય, ચોક્કસ ધ્યાન રાખજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે સાવ અજાણ્યો માણસ એની પર ભરોસો નહીં કરતા. ધનરાશિ, ધનરાશિવાળાએ આજે શું કરવાનું છે? ધનરાશિવાળાએ આજે અનાજનું દાન કરવાનું છે, ઘરે મહેમાનો આવે એની સેવા કરવાની છે. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારા હાથેથી અન્નનો બગાડ ન થવો જોઈએ, બરાબર. તો અન્નનો બગાડ નહીં કરતા. આમાં છે ને અન્નના બગાડમાં આપની જમવાની થાળી પણ આવે, તેમાં પણ એઠું ન મૂકવું. મકર, મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે દાદા દાદીની સેવા કરવી જોઈએ, ઘરના વડીલોની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે જાણતા અજાણતા પણ કોઈ કામ લોકોથી છુપાવતા નહીં, જે કંઈ પણ કામ કરો એ લોકોને બતાવીને કરજો. છુપાવીને કરેલું કામ તમને નુકસાન આપી શકે છે,
આવા કામને લોકો શકની નજરથી જોઈ છે, અને એમાં અલગ અલગ વાતો લોકોના મોડે થતી હોય તો બને ત્યાં સુધી કોઈ પણ કામ આજે છુપાવીને નહીં કરવું. કુંભ રાશિ. કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિવાળાએ આજે ઘઉંના લોટની ગોળી બનાવીને માછલીને ખવડાવવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે મફતમાં કોઈ પણ વસ્તુ લેવાની નથી. મીન રાશિ. મીન રાશિવાળાએ આજે શું કરજો? મીન રાશિવાળાએ આજે કાળી ગાયની સેવા કરવી જોઈએ. ચોક્કસ એને ઘરની રોટલીને ગોળ આપો, લીલો ચારો આપો, પણ ગાયની સેવા આજે ચોક્કસ કરજો. શું નથી કરવાનું? તો આજે ખોટો ગુસ્સો બિલકુલ પણ નથી કરવાનો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે શું કરવું શું ન કરવું તેની સંપૂર્ણ જાણકારી માહિતી. અને આજનો વિડિયો ગમ્યો તો લાઇક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઇબ કરે. હું હરિવદન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.